શ્રી હરિ વિષ્ણુના જ બે સ્વરૂપ છે, શ્રી રામ અને શ્રી કૃષ્ણ। કહેવાય છે કે કળિયુગમાં જો ઉત્તમ વ્યક્તિ બનવું હોય તો શ્રી રામે કરેલા કાર્યો કરવા અને શ્રી કૃષ્ણએ જે કહ્યું છે એ કરવું। પરંતુ આ બંને સ્વરૂપોના જો એક જ મૂર્તિમાં જ એક સાથે દર્શન થઈ જાય તો ભક્તના જીવનમાં સુખાકારીનો પાર નથી રહેતો। ત્યારે આવા જ એક અદ્ભુત અને ચમત્કારિક મંદિરના દર્શને જઈએ રાજસ્થાનના ડુંગરપુરના ભીલુડા ગામે સ્થિત રઘુનાથજી ધામ ખાતે અને મેળવીએ આ બંને સ્વરૂપના સહિયારા આશીર્વાદ। दर्शन करो प्रभु श्री राम नी अद्भुत मूर्त ना। अहीं श्री हरि विष्णु ना बन्ने स्वरूप ना एकज मूर्ति मा थाय छे दर्शन। अयोध्या न जईने प्रभु नी मूर्ति आज स्थाने थई बिराजमान। मर्यादा पुरुषोत्तम छे प्रभु श्री राम। राम नाम नु निरंतर स्मरण जातक ना मोह अने अहंकार नो नाश करे छे અને જ્ઞાનનો પ્રકાશ અર્પે છે। ત્રિવિધ તાપ આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી પણ જાતકને ઉગારે છે પ્રભુ શ્રીરામનું નિરંતર સ્મરણ। આવા કલ્યાણકારી દેવના અનેક મંદિરો જે ભક્તોની આસ્થાની પૂર્તિ કરનાર છે તે દેશ વિદેશના ખૂણે ખૂણે સ્થિત છે। પરંતુ રાજસ્થાનના ડુંગરપુરના ભીલુડા ગામે સ્થિત પ્રભુ શ્રી રામની અદ્ભુત અને ચમત્કારી મૂર્તિ આ તમામ મંદિરોમાં એક અનેરું સ્થાન ધરાવે છે। ભક્તિ સંદેશની યાત્રા આવી પહોંચી છે રાજસ્થાનના ડુંગરપુર સ્થિત ભીલુડા ગામે। રાજસ્થાનના ઉદયપુર અને ડુંગરપુર જેવા સ્થાનો પોતાની પૌરાણિક ધરોહર માટે ઘણા જ પ્રખ્યાત છે અને તેમની આ ખ્યાતિમાં વધારો કરે છે અહીંના પ્રખ્યાત મંદિરો। આ તમામ મંદિરોમાં પ્રભુ શ્રીરામનું આ મંદિર અહીં ભીલુડા ગામના લોકો અને આસપાસના ગામડાના સ્થાનિકો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર બન્યું છે। 400 સાલ પુરાના મંદિર હે, કઈ લોકો કી માન્યતા હે, યહાં જો ભી આતા હે, જો ભાવના લેકે આતા હે, ઉસકી હર કામ સિદ્ધ હોતા હે। ઓર पूरे क्षेत्र का ये अयोध्या कह जाता, वागड़ का अयोध्या ये, और सब लोग यहाँ आते हैं। ભીલુડા ગામનું આ અનોખું મંદિર ગામની પાદરે બસ સ્ટેન્ડની પાસે આવેલું છે, જ્યાં મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ ભગવાન ગણેશ અને હનુમાનજી તમારું સ્વાગત કરતા હોય તેમ મંદિરના પ્રવેશ દ્વાર પર જ બિરાજમાન કરાયા છે, જેમના દર્શન કરીને ભક્તો મંદિરના મુખ્ય ગર્ભગૃહ તરફ આગળ વધે છે। મુખ્ય ગર્ભગૃહ મંદિરના વિશાળ પરિસરની વચ્ચોવચ આવેલું છે, જ્યાં ગણતરીના પગથિયા ચઢીને સીધા જ ભક્તોને દર્શન થાય છે પ્રભુ શ્રીરામની અનોખી અને અદ્ભુત મૂર્તના। મંદિરના ગર્ભગૃહની અંદર પ્રવેશતા જ પ્રભુ શ્રીરામની અનોખી મૂર્ત ભક્તોને આકર્ષનારી ભાસિત થાય છે। મંદિરમાં શ્યામવર્ણની ખૂબ જ જવલ્લી જ જોવા મળતી પ્રભુ શ્રીરામની આ મૂર્ત એક જ પાષાણમાંથી નિર્માણ પામી હોવાનું અહીંના સ્થાનિકો અને મંદિરના પૂજારી જણાવે છે। એ મંદિર તો પુરાણા હે, લગભગ 1000 વર્ષ પુરાણા, લેકિન ઇસકે અંદર જો મૂર્તિ સ્થાપિત હે વો 450 વર્ષ પુરાણી હે। ઓર इसका इतिहास रहता है कि उस समय के राजा महाराजा ने उस समय की इस मूर्ति को अयोध्या ले जाने के लिए बनवाई थी, लेकिन उस समय जब रात्रि विश्राम होते थे और जब उस गांव में जब विश्राम हुआ उस समय ये मूर्ति यहाँ से हटी नहीं, बहुत सारी बैलगाड़ियाँ लगा दी, बहुत सारे बेल लगा दिए, आगे नहीं बढ़ी। फिर उस समय के राजा को उस समय सपने में भगवान ने बताया कि जिस मूर्ति को आपने अयोध्या ले जाने के लिए बनवाई उसी मूर्ति को इसी गाँव में ये रघुनाथ मंदिर है वहीं स्थापित कर दो। इसके पहले ये विष्णु भगवान का मंदिर था, जब से राम जी यहीं विराजमान। પ્રભુ શ્રીરામની આ મૂર્તિ એક રીતે અનોખી એટલા માટે પણ છે કારણ કે આ મૂર્તિમાં શ્રી કૃષ્ણ અને પ્રભુ શ્રીરામ બંનેના એક સાથે દર્શન ભક્તોને થાય છે।
પ્રભુ શ્રીરામના સ્વરૂપને અહીં લોકો રાજશ્રી સ્વરૂપ માને છે, કારણ કે અહીં પ્રભુ શ્રીરામ મુકટ અને સુંદર વસ્ત્રો સાથે બિરાજમાન છે. લોકવાયકા પ્રમાણે આ મૂર્તિ તેના પગના ભાગેથી ખંડિત છે, પરંતુ સ્વયં ભગવાને મૂર્તિના મૂર્તિકારને સપનામાં આવીને પોતાનો પગ આવો ખંડિત જ રહેશે તેવી માહિતી આપી હતી, જેથી આ મૂર્તિને અહીંના સ્થાનિક લોકો જાગૃત માને છે અને નિત્ય અહીં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પ્રભુ શ્રીરામના ચમત્કાર અને અહીંની મૂર્તિ જાગૃત હોવાને લઈને દૂર દૂરથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને પ્રભુ શ્રીરામના દર્શન કરીને કરે છે ધન્યતાની અનુભૂતિ. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.